तो विद्यार्थी मित्रों અહીંયા આપણે અવર્ગીકૃત માહિતી માટે ઉદાહરણ નંબર 25 જોઈએ। આ અવર્ગીકૃત માહિતીનો દાખલો છે કે જેની અંદર આપણે ચતુર્થકોમાંથી Q1, દશાંશકમાંથી D7 અને શતાંશકમાંથી P40 આ ત્રણ વસ્તુ શોધવાના છીએ। એટલે અહીંયા આપણને એવું કીધું છે કે એક બેટ્સમેને તેની 20 ઇનિંગના સ્કોર करेला रन दर्शाती माहिती आपेली छे, जेना परथी आपणे Q1, D7 अने P40 शोधवानुं छे। तो माहिती आपणने एवुं छे 32, 28, 47, 63, 71, 9, 60, 10, 96, 14, 31, 148, 53, 67, 29, 10, 62, 40, 80 अने 54। तो आज अवलोकन आपेला छे, बधा अवलोकन गमे तेम आपेला छे, एटले कोईक मोटू छे कोईक नानू छे एवी रीतना आपेला छे। तो आपणे सौप्रथम पहला तो दाखलो गणती वखते शुं ध्यानमां राखवानुं के दरेके दरेक अवलोकनने आपणे पहला चढ़ता क्रममां गोठववा पड़े। एटले अवलोकनोने चढ़ता क्रममां गोठववा पछी ज आपणे दाखलानी शरूआत करी शकीए। एटले आ दाखलानी शरूआत करता पहेला आपणे अवलोकनोने चढ़ता क्रम में गोठवणी करीशुं। तो हवे अवलोकनोनी चढ़ता क्रम में गोठवणी कर्या पछी सौ प्रथम आपणे पहला Q1 चतुर्थक पहलो Q1 शोधीशुं। तो विद्यार्थी मित्रों सौ प्रथम तो आपणे पहला दरेके दरेक अवलोकन ने चढ़ता क्रम में गोठवी दीए। तो चढ़ता क्रम में अवलोकन गोठव्या पछी आ रीतना हशे 9, 10, 14, 28, 29, 31, 32, 40, 53, 54, 60, 63, 71, 143 આ બધા જ અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવાઈ જાય પછી આપણા જે અવલોકનો પહેલા હતા એના જેટલા થાય છે, એટલે કે 20 જ અવલોકન થાય છે, એ આપણે ગણતરી કરી લેવાની, એટલે કે એન બરાબર 20 થવા જોઈએ। એન બરાબર 20 થઈ જાય પછી આપણે દાખલાની શરૂઆત કરવાની। તો દાખલાની શરૂઆત કરતી વખતે પહેલા આપણને શોધવાનું કીધું છે Q1, એટલે ચતુર્થક પહેલો Q1 શોધવાનું છે। અને Q1 શોધતી વખતે બરાબર જેની જગ્યા પર અહીંયા 1 મૂકી દીધો આપણે, એટલે Q1 ઇઝ ઇક્વલ ટુ n+1/4 માં અવલોકનની કિંમત। તો આ વખતે આપણને n+1/4, તો n આપણને ખબર છે કેટલા, તો કે 20, એટલે કે 20 + 1/4 માં અવલોકનની કિંમત, એટલે કે 21/4 કરો તમે તો તમને જવાબ મળશે 5.25 માં અવલોકનની કિંમત। આની આગળ આપણે જ્યારે મધ્યસ્થનો દાખલો ગણતા હતા ત્યારે આપણને 5.50 કે એવું કંઈક સમથિંગ અવલોકન આપેલું હતું, તો ત્યારે આપણે એવું કરેલું કે 5મો અવલોકન + 6ઠ્ઠું અવલોકન / 2 આવું કરેલું હતું। પણ આ દાખલાની અંદર આપણને 5.50 એટલે કે અડધું નથી કીધું, પણ 5.25 કીધેલું છે, એટલે એના માટે પાછી થોડીક રીત બદલાઈ જશે। જ્યારે પણ તમને આવું કે 5.25, 5.30, 5.50 સિવાયના કોઈ પણ પોઈન્ટ હોય ત્યારે તમારે આ જ મેથડ અપનાવવાનું, યાદ રાખજો 5.50 એવું કીધું છે, એટલે પોઈન્ટમાં 50 કીધેલા છે તમને, તો પોઈન્ટમાં 50 કીધા હોય ત્યારે તમે જે અવલોકન આપેલું હોય તે વત્તા એના પછીનું અવલોકન ભાગ્યા 2 કરી શકો। પણ આવી રીતના 0.25 છે, 0.37 છે, 0.40 છે, 0.80 છે, એવું કંઈ પણ આપેલું હોય તો તમારે આ જ મેથડ અપનાવવાની રહેશે। એટલે કે 5.25 છે, એટલે પહેલું 5મા અવલોકનની કિંમત વત્તાનું ચિહ્ન, 0.25 છે એટલે 0.25 કાઉન્સમાં 6ઠ્ઠા અવલોકનની કિંમત માઇનસ 5મા અવલોકનની કિંમત। આ તો 5.25 છે, એટલે દાખલા તરીકે આપણને એવું કીધું હતે કે 8.32 બરાબર આવું કીધું હતે, તો આપણે શું કરતે 8મા અવલોકનની કિંમત વત્તા 0.32 કાઉન્સમાં 9મા અવલોકનની કિંમત માઇનસ 8મા અવલોકનની કિંમત, એટલે જે અવલોકન આપેલું હોય 8.32, તો 8મું પહેલું
8 પછી હું આવે તો કે 9 એટલે અહીંયા 9મો અવલોકન એ રીતના અહીંયા હવે 5.25 માં જોઈએ કે 5મા અવલોકનની કિંમત વત્તા 0.25 કૌંસમાં 5 પછી છઠ્ઠો અવલોકન આવે એટલે છઠ્ઠા અવલોકનની કિંમત માઇનસ 5મા અવલોકનની કિંમત તો 5મો અવલોકન આપણું કયું થાય પહેલું બીજું ત્રીજું ચોથું અને 5મું 28 એટલે 28 વત્તા 0.25 બેઠા છઠ્ઠું અવલોકન 29 છે એટલે કે 29 માઇનસ 28 28 વત્તા 0.25 ગુણ્યા 1 કરો એટલે 0.25 તો બંનેનો સરવાળો કરો એટલે 28 વત્તા 0.25 એટલે આપણને પહેલો ચતુર્થક Q1 મળી જશે 28.25 એટલે આ રીતના તમે પહેલા ચતુર્થકનો દાખલો ગણી શકો એટલે કે પ્રથમ ચતુર્થકનો દાખલો ગણી શકો હવે આની જગ્યાએ તમને Q3 શોધવાનું કીધું હતું તો અહીંયા કૌંસની બહાર તમારે 3 લખી દેવા પડે બસ અને પછી તો બધી મેથડ પાછી સેમ જે આવે તે પ્રમાણે દાખલો કરતા જવાનું વિદ્યાર્થી મિત્રો હવે આપણે દશાંશકની રીતે દાખલો ગણીએ કે આપણને દાખલામાં એવું કીધું છે કે D7 શોધો તો D7નો મતલબ થાય 7મો દશાંશક બરાબર તો જેની જગ્યા પર આપણે 7 લખી દઈએ 7 કૌંસમાં એન વત્તા 1/10મા અવલોકનની કિંમત હવે અહીંયા 10 કેમ લખ્યું તો કે આ આપણે દશાંશકનો દાખલો ગણીએ છીએ એટલે એન પ્લસ 1/10 હવે 7ની જગ્યા પર 7 એન આપણને ખબર હતા 20 વત્તા 1/10 એટલે કે 21/10×7 એટલે કે 2.1×7 એટલે કે 14.7 એટલે કે 14.7મા અવલોકનની કિંમત જો ફરીથી પાછું ઉપર આપણે જે રીતના મેથડ અપનાવેલી એ જ મેથડ અહીંયા આવી ગઈ 14.7 છે એટલે પહેલું જ કામ કરવાનું 14.7 એટલે 14મા અવલોકનની કિંમત વત્તા અહીંયા જે આપણને 0.7 આપેલા છે એટલે 0.7 કૌંસમાં 14 પછી 15મા અવલોકનની કિંમત માઇનસ 14મા અવલોકનની કિંમત બરાબર 14.7 છે એટલે પહેલું 14મું અવલોકન વત્તા 0.7 કૌંસમાં 14 પછી 15મું અવલોકન એમાંથી 14મું અવલોકન બાદ કરી દેવાનું બસ આ જ મેથડ આપણે અપનાવવાની છે ખાલી 0.5 હોય એટલે આ 7ની જગ્યાએ ધારો કે 0.5 હતે તો આપણે એવું કહેતા કે 14મું અવલોકન વત્તા 15મું અવલોકન 2 બાકી તો બધે આ જ મેથડ આપણે અપનાવવાની રહેશે 14મું અવલોકન આપણું હતું 62/0.7 કૌંસમાં 15મું અવલોકન 63 હતું અને 14મું અવલોકન 62 એટલે 0.7×63-62 એટલે કે 62/0.7×1 એટલે 62/0.7 તો આપણને દશાંશક મળી જશે 62.7 બરાબર આ રીતના તમારે અવર્ગીકૃતના દાખલા ગણવાના રહેશે બરાબર ખૂબ જ સરળ છે ખાલી એક વખત ધ્યાન આપવાની તમારે જરૂર છે બાકી ખૂબ ઇઝી ખાલી સૂત્ર યાદ રાખો એની અંદર તમે કિંમત મૂકો અને અવલોકનને વ્યવસ્થિત તમારે ચડતા ક્રમમાં ગોઠવી દેવાનો એટલે દાખલો તમારો સાચો વિદ્યાર્થી મિત્રો ત્રીજું હતું શતાંશક 40 એટલે કે P40 સેમ જેની જગ્યા પર આપણે 40 મૂકી દીધા કૌંસમાં n+1/100 કેમ તો કે આ દાખલો આપણને શતાંશકનો આપેલો છે એટલે 40 n+1/100મા અવલોકનની કિંમત 40ની જગ્યા પર 40 એનની જગ્યા પર 20/1/100મા અવલોકનની કિંમત હવે 20/1/100 એટલે 21/100 કરો તો તમને જવાબ મળશે 0.21×40 એટલે કે 8.4મા અવલોકનની કિંમત જો અહીંયા પણ પાછું 0.4 આવ્યું 0.5 છે નહીં 0.4 છે એટલે સેમ આગળના દાખલા જેવી જ પેટર્ન 8મું અવલોકન વત્તા 0.4 છે એટલે 0.4 કૌંસમાં 8 પછી 9 આવે એટલે કે 9મા અવલોકનની કિંમત માઇનસ 8મા અવલોકનની કિંમત ખૂબ જ સરળ રીતે દાખલો ગણી શકીએ કે 9મા અવલોકનની કિંમત માટે 8મા અવલોકનની કિંમત બાદ કરવાની એટલે 8મું અવલોકન આપણને 32 આપેલું 0.4 બેઠા અને 9મું અવલોકન 40 માંથી 32 બાદ કરો આ
નવમું અવલોકન એટલે તમે જે પેલો ચડતા ક્રમમાં ગોઠવેલું છે ને, એ ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનોની અંદર એની કિંમત જોવાની. પહેલે જે નવમું અવલોકન કયું છે તે જોઈ લેવાનું, અને નવમા અવલોકનની કિંમત જે હોય તે અહીંયા બેઠી લખી દેવાની. એટલે 32 વત્તા 3.2 એટલે કે 35.2, તો આપણને P40 મળી જશે 35.2. આ રીતના Q1ની કિંમત આપણને મળી 28.25, D7ની કિંમત મળી 62.7, અને P40ની કિંમત મળી આપણને 35.2. તો આ રીતના તમે અવર્ગીકૃત માહિતીના ચતુર્થક, દશાંશક અને શતાંશકના દાખલા ગણી શકો છો. આ P40ની જગ્યાએ તમને એવું કીધું હતું કે P82 બરાબર, તો આ 40 જ્યાં આપણે મૂકેલા એ 40ની જગ્યા પર 82 મૂકી દેવાના અને પછી ગણતરી કરવાની રહેશે. બસ આ જ પ્રકારની મેથડ તમારે અપનાવવાની છે.